नमस्कार विद्यार्थी मित्रों, प्रथम तास नी अंदर आपणे भारत में तरफ आवानो जे नवो जलमार्ग छे ए कई रीते एनी शोध थई एना विषय नी माहिती मेळी। भारत तरफ आवा माटेना नवा जलमार्ग नी शोध यूरोपना देशो ए कई रीते करी एना विषय नी माहिती मेळी। આજે બીજા તાસની અંદર આપણે ભારતમાં આવેલી વિવિધ યુરોપીય પ્રજા એના વિશેની માહિતી મેળવવાની છે કે ભારતમાં કઈ કઈ યુરોપીય પ્રજા છે એનો આગમન થયું અને એ પ્રજાઓ આવી અને ભારતની અંદર કઈ કઈ જગ્યાએ વેપારી મથકોની સ્થાપના કરી એના વિશેની માહિતી આપણે આ તાસની અંદર મેળવવાની છે। પ્રથમ તાસ આપણે જે કાંઈ પણ ભણ્યા એનો તમને બધું યાદ હશે, એનો રિવિઝન છે એક મિનિટમાં કરી નાખીએ। યુરોપના દેશોમાં ભારતની કઈ કઈ ચીજોની માંગ હતી યાદ છે ને બધાને? ઓકે, તો યુરોપના દેશોમાં ભારતનું મલમલ, ગળી, તેજાના, સુતરાવ કાપડ, મરી મસાલા આ બધી વસ્તુઓની માંગ હતી। ભારત તરફ આવવા માટેના જળમાર્ગની શોધ શા માટે કરવી પડી? તો ભાઈ તુર્કસ્તાનમાં આવેલા કોન્સ્ટન્ટિનોપલ એટલે કે ઇસ્તંબુલનું પતન થયું, તુર્ક મુસ્લિમોએ એને જીતી લીધું 1453 ની અંદર, એટલે નવા જળમાર્ગની શોધ કરવી પડી। કોણે કોણે શોધ કરવા માટેના પ્રયત્નો કર્યા? તો ભાઈ બાર્થોલોમ્યુ ડાયસે, એને પ્રેરણા હતી પોર્ટુગલ રાજા પ્રિન્સ હેનરીની। બાર્થોલોમ્યુ ડાયસે કેપ ઓફ ગુડ હોપની ભૂશિરની શોધ કરી। પછી ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની મદદથી વેસ્ટ ઇન્ડિઝ એવો પ્રદેશ શોધ્યો, જોકે તે તો એમ માનતો હતો કે એણે ભારત દેશનું સંશોધન કર્યું છે, ભારત તરફ આવવા માટેના જળમાર્ગની શોધ કરી છે, પણ ખરેખર એ પ્રદેશ હતો વેસ્ટ ઇન્ડિઝ અને સ્પષ્ટતા કરી છે અમેરિકો વેસ્પુચીએ, એ માટે એને નામ આપ્યું હતું અમેરિકા। નેક્સ્ટ, પોર્ટુગલના વાસ્કો દ ગામાએ 1498 ની અંદર ભારત તરફ આવવા માટેના જળમાર્ગની શોધ કરી। વિશેષ માહિતી આપણે પ્રથમ તાસમાં ભણી ગયા, આજે આપણે ભણવાનું છે ભારતમાં આવેલી યુરોપીય પ્રજા અને એણે સ્થાપેલા વેપારી મથકો। ભારત તરફ આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા માટે સૌથી પહેલા છે એ પોર્ટુગીઝ પ્રજા છે એ આવી છે। સૌથી પહેલે કઈ પ્રજા આવી? તો ભાઈ પોર્ટુગીઝ પ્રજા આવી, એટલે કે ફિરંગી, પોર્ટુગીઝ એટલે કે ફિરંગી। સૌપ્રથમ કઈ પ્રજા આવી? પોર્ટુગીઝ પ્રજા આવી, ફિરંગી। 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન અને મલાકા વગેરે પ્રાંતો છે એ પોતાના નિયંત્રણમાં લીધા। પોર્ટુગીઝોએ કયા કયા પ્રદેશો પોતાના નિયંત્રણમાં લીધા? દીવ, દમણ, પછી છે ગોવા, કોચીન અને મલાક્કા। પોર્ટુગીઝો છે સૌથી પહેલા આવે છે, કારણ કે શોધ જ એને કરી ને, વાસ્કો દ ગામા એ પોર્ટુગીઝ નો હતો, બરાબર, પોર્ટુગલ નો હતો, એને સંશોધન કર્યું સૌથી પહેલા તો એ લોકો આવ્યા, એટલે પોર્ટુગીઝોએ 100 વર્ષના ગાળાની અંદર દીવ, દમણ, ગોવા, કોચીન અને મલાક્કા આ ભારતના જે પ્રાંતો હતા, જે પ્રદેશો હતા, એને પોતાના નિયંત્રણમાં લીધા। પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાય અને હોલેન્ડના ડચ એટલે કે વલંદા અને ડેનમાર્કની ડેનિશ પ્રજા વલંદા, આ ડચ લોકો એ જ વલંદાઓ કહેવાય છે, બરાબર ને, સોરી ભૂલ થઈ છે, ડચ લોકો એ જ વલંદા કહેવાય છે। પછી આવ્યા છે ડેનમાર્કની ડેનિશ પ્રજા, એ હતા ડેનમાર્કના।
डेनमार्क आ बे प्रजा आवी सौथी पहेला आव्या पोर्टुगीजो अने पछी आव्या हॉलेंड डच एटले के वलंदाओ अने डेनमार्क नी डेनिश प्रजा इंग्लेंड नी अंदर भारत में वेपार करवा माटे आवा वेपार अर्थे आवा माटे थई अने इंग्लेंड में ईस्ट इंडिया कंपनी नी छे ए ईस्वीसन 1600 में राणी इलिजाबेथे ईस्ट इंडिया कंपनी की स्थापना थई अने राणी इलिजाबेथे छे इंग्लेंडना राणीए भारत वेपार करवा माटेनो आ ईस्ट इंडिया कंपनी ने परवानो आप्यो फरी वखत समझाऊ छुं आ बंने आ त्रणे प्रजा भारत में आवी बराबर पोर्टुगीजो आव्या डच लोको आव्या डेनिश प्रजा आवी बराबर साथे साथे आ बधा लोकोने भारत में वेपार में सफलता मळी एटला माटे હવે ઇંગ્લેન્ડના જે અંગ્રેજો હતા એને પણ એવું થયું કે ભાઈ આપણે પણ ભારતની અંદર વેપાર કરવા માટે છીએ તો ઇંગ્લેન્ડના વેપારી પ્રતિનિધિઓએ ઇંગ્લેન્ડની અંદર ભારતમાં વેપાર કરવા આવવા માટે થઈ અને ઇંગ્લેન્ડમાં એક ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી કઈ કંપનીની સ્થાપના કરી ઈસ્ટ ઇન્ડિયા કંપની અને આ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે લખી અહીં આગળ પછી આવે છે અંગ્રેજો આ માટે થઈ અને એને છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી ઈસ્ટ ઇન્ડિયા કંપની અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને એ વખતના મહારાણી હતા ઇંગ્લેન્ડના એલિઝાબેથ અને એ એલિઝાબેથે ઈસવીસન 1600 ની અંદર બરોબર ઈસવીસન 1600 ની અંદર આ જે કંપની છે એને ભારત વેપાર કરવા માટેનો પરવાનો આપ્યો ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને વેપાર કરવા માટે ભારત આવવા માટે થઈ અને મહારાણી હતા એ વખતે એલિઝાબેથ તો એલિઝાબેથે આ જે કંપની છે ઈસ્ટ ઇન્ડિયા કંપની એને ભારત વેપાર કરવા માટે આવવા થઈ અને એ પરવાનો આપ્યો ક્યારે આપ્યો ઈસવીસન 1600 માં તો વેપાર કરવા માટેનો પરવાનો આપી દીધો બરાબર એટલે ઈસવીસન 1608 ની અંદર આ જે વેપારી પ્રતિનિધિઓ હતા એ પૈકી કંપનીનો પ્રથમ વહાણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રથમ વહાણ લઈ અને 1608 માં વિલિયમ હોકિન્સન એ એની આગેવાની હેઠળ છે એ પ્રથમ વહાણ લઈને ભારત આવ્યો જોઈએ છે આપણે ઈસવીસન 1608 માં કોણ આવ્યો તો ભાઈ હોકિન્સન ભારતમાં વેપાર કરવા માટે જઈ શકો ઈસ્ટ ઇન્ડિયા કંપની મહારાણી એલિઝાબેથ 1608 ની અંદર કંપની નું પ્રથમ વહાણ લઈ અને હોકિન્સન છે એ 1608 માં સુરત બંદરે આવ્યો અને એ વાહનનું નામ હતું હેક્ટર જહાજનું નામ શું હતું હેક્ટર હતું તો હેક્ટર નામનું જહાજ લઈ અને એ સૌપ્રથમ વખત છે એ સુરત આવ્યો પણ સુરતમાં એ વખતે ફિરંગીઓનું વર્ચસ્વ હતું અને ફિરંગીઓએ વિરોધ કર્યો એટલે ભારતની અંદર છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને પરવાનગી મળી નહીં અંગ્રેજો સૌપ્રથમ વખત ક્યારે આવ્યા ભાઈ 1608 માં સુરત આવ્યા બરોબર કેપ્ટન હોકિન્સન ની આગેવાની હેઠળ હેક્ટર જહાજે સુરત ખાતે આવ્યું 1608 માં પણ ક્યારે ક્યાં ફિરંગીઓનું રાજ હતું કોનું હતું ફિરંગીઓનું એ હતા તે પહેલેથી બરાબર એ તો હતા ભારતની અંદર તો સુરત ખાતે એનું વર્ચસ્વ હતું
એટલે એનું વર્ચસ્વ હતું એટલે એને કઈ મંજૂરી મળી અંગ્રેજોને કઈ આવવા દીધા નહીં, પરવાનગી મળી નહીં, એટલા માટે એ સિંહે પરત ફેર્યા. આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળ્યો અને સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વેપારી કોઠીની સ્થાપના થઈ. અને પ્રથમ વેપારી કોઠી નીચે નોંધ કરી લઈએ આપણે, પ્રથમ વેપારી કોઠી 1613 માં સુરત ખાતે, સુરત ખાતે પ્રથમ વેપારી કોઠી 1613 માં એની જે સ્થાપના થઈ, યાદ રાખજો તમે ખાસ. તો 1613 ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળ્યો અને સુરતની અંદર પ્રથમ વેપારી કોઠીની, વેપારી મથકની સ્થાપના કરી. શરૂઆતના વર્ષોમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા. અંગ્રેજોએ ક્યાં ક્યાં વેપારી મથકોની સ્થાપના કરી? તો ભાઈ સુરત, ભરૂચ અને અમદાવાદમાં, મતલબમાં ગુજરાતમાં જ નહીં, પછી એ વખતે જે વેપારી મથકો સ્થાપ્યા પણ આ પ્રદેશોમાં મરાઠી પ્રજાનું પ્રભુત્વ હતું. શરૂઆતમાં વેપારી મથકો ક્યાં હતા? તો ભાઈ સુરત, પછી ભરૂચ અને અમદાવાદ. વેપારી મથકો અંગ્રેજો શરૂઆતમાં હતા સુરત, ભરૂચ અને અમદાવાદ, પણ અહીંયા આગળ છે સુરત, ભરૂચ, અમદાવાદ, અહીંયા આગળ મરાઠાઓનું પ્રભુત્વ હતું. બરાબર, તો એ મરાઠાઓનું પ્રભુત્વ હતું એટલે એને જોખમ દેખાયું, ત્યાં આગળ એ ટકી શક્યા નહીં અને દક્ષિણ ભાગમાં અને પૂર્વ દિશામાં આગળ વધ્યા અને ત્યાં એણે મછલીપટ્ટમ એટલે કે આંધ્રપ્રદેશ, સેન્ટ જ્યોર્જ એટલે કે ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ એટલે કોલકાતામાં એની કોઠીઓ, વેપારી કોઠીની સ્થાપના કરી અને મુંબઈ ખાતે વડું મથક સ્થાપ્યું. તો અંગ્રેજો આવ્યા, સૌથી પહેલા પોર્ટુગીઝો આવ્યા, ડચ એટલે કે વલંદાઓ હોલેન્ડના, ડેનિશ પ્રજા ડેનમાર્કમાં આવી, અંગ્રેજો આવ્યા 1608 માં આવ્યા હતા પણ પરમિશન આ મળી છે એને 1613 માં. કોણે પરમિશન આપી? તો ભાઈઓ જહાંગીરે. હવે ક્યાં ક્યાં એણે વેપારી મથકોની સ્થાપના કરી? તો ભાઈ પહેલા તો સુરત ખાતે એને 1613 ની અંદર પહેલી વેપારી કોઠીની સ્થાપના કરી. સુરત ક્યારે કરી? 1613. પછી હતા ભરૂચ અને અમદાવાદ, પણ આ જગ્યાએ છે એ મરાઠાઓનું પ્રભુત્વ વધ્યું. આ ત્રણે ત્રણ જગ્યાએ મરાઠાઓનું પ્રભુત્વ વધ્યું એટલે પછી એને દક્ષિણમાં અને પૂર્વની અંદર પોતાના વેપારી મથકોની સ્થાપના કરી. કઈ કઈ જગ્યાએ? તો ભાઈ મછલીપટ્ટમ, આંધ્રપ્રદેશ ખાતે. પછી બીજું છે સેન્ટ જ્યોર્જ, ચેન્નઈ. અને ત્રીજું છે ફોર્ટ વિલિયમ, કોલકાતા. ત્રણ જગ્યાએ, મછલીપટ્ટમ, સેન્ટ જ્યોર્જ અને ફોર્ટ વિલિયમ. મછલીપટ્ટમ એટલે આંધ્રપ્રદેશ, સેન્ટ જ્યોર્જ ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ કોલકાતા. અને વડું મથક, આ ત્રણે ત્રણનું વડું મથક છે ક્યાં સ્થાપ્યું? મુંબઈ ખાતે. કઈ સાલમાં? તો ભાઈ 1687 વડું મથક, વહીવટી મથક. વડું મથક એટલે શું થાય? વહીવટી મથક. બરાબર, તો એ વહીવટી મથક છે બરોબર, એ મુંબઈ ખાતે 1600
87 માં છે એની સ્થાપના કરી. મછલીપટ્ટમ, સેન્ટ જર્જ અને ફોર્ટ વિલિયમ આ બધાયનો વહીવટ માટે થઈ અને વડુ મથકની સ્થાપના કરી છે મુંબઈ ખાતે. 1668 ની અંદર વેપાર કરવા માટે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું. જો અંગ્રેજો પછી પિરંગીઓ પછી પાછા ફ્રેન્ચો પણ આવે છે ભારતની અંદર, બરાબર. ફ્રેન્ચ ક્યારે આવ્યા? 1668 માં. 1668 માં ફ્રેન્ચ લોકો આવ્યા. 1668 ની અંદર ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું, જેને સમય જતા જતા માહે, કરાઈકલ, પુડુચેરી ક્યાં ક્યાં એની પોતાના વેપારી મથકોની સ્થાપના કરી? તો ભાઈ માહે, કરાઈકલ, પુડુચેરી. માહે, કરાઈકલ, પુડુચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ, મછલીપટ્ટમ આ બધા સ્થળોએ છે એ પોતાના વેપારી મથકોની સ્થાપના કરી. કોણે? ફ્રેન્ચો. 1668 માં આવ્યો. અંગ્રેજો આવ્યા 1613 માં. એ પછી 1668 ની અંદર ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવે છે અને માહે, કરાઈકલ, પુડુચેરી, ચંદ્રનગર અને મછલીપટ્ટમ ખાતે પોતાના છે વેપારી મથકોની સ્થાપના કરી. 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે છે, બરોબર, એ સત્તા માટે થઈ અને ઘણા બધા છે સંઘર્ષો થયા સત્તા મેળવવા માટે થઈ અને ભારતની અંદર વેપારી મથકો સ્થાપવા માટે થઈ અને ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે ઘણા બધા વિગ્રહો થયા, ઘણા બધા ઝઘડાઓ થયા. એટલે કે ભારતમાં 1746 થી 1763 દરમિયાનમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની બંને વચ્ચે 3 કર્ણાટક વિગ્રહ, બરાબર, થયા અને એ વિગ્રહમાં ફ્રેન્ચોનો પરાજય થયો. ફરી વખત બોલું છું, અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે ભારતની અંદર વેપારી મથકો સ્થાપવા માટે, પોતાનું પ્રભુત્વ જમાવવા માટે સંઘર્ષ શરૂ થયો 1746 થી લઈ અને 1763 સુધી. ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની આ બંને વચ્ચે છે એ 3 કર્ણાટક વિગ્રહ થયા. એની અંદર ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થયો, અંગ્રેજોનો વિજય થયો, અંગ્રેજો છે એને જીત મળી અને આ લોકો ફ્રેન્ચનો પરાજય થયો. એટલે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા જે કંપની છે એને ભારતની અંદર પોતાનો વિસ્તાર વધારવાની મોકળાશ મળી ગઈ અને એ લોકોએ છે પોતાનો વિસ્તાર વધારવા માટે થઈ અને પ્રયત્નો શરૂ કર્યા અને સંઘર્ષ પછી આ ફિરંગીઓ એટલે કે ફ્રેન્ચો પાસે છે એ દીવ, દમણ, ગોવા અને, બરાબર, આ પોર્ટુગીઝ એટલે કે ફિરંગી લોકો છે એની પાસે દીવ, દમણ અને ગોવા આટલા પ્રાંતો રહ્યા છે, બરાબર. દીવ, દમણ અને ગોવા એટલા પ્રાંતો રહ્યા, જ્યારે ફ્રેન્ચો પાસે છે કેટલા પ્રાંતો રહે છે? તો ભાઈઓ માહે, કરાઈકલ અને ચંદ્રનગર. માહે, કરાઈકલ, ચંદ્ર, પુડુચેરી આટલા વિસ્તાર છે, આટલા પ્રદેશો છે એ એની પાસે રહે છે. જ્યારે ફિરંગીઓ પાસે છે દીવ, દમણ અને ગોવા આટલા પ્રાંતો રહે છે. અંગ્રેજો અને ફિરંગીઓ વચ્ચે થયેલા જે અંગ્રેજો અને ફ્રેન્ચ એટલે કે ફિરંગીઓ વચ્ચે થયેલા જે 3 કર્ણાટક વિગ્રહો છે એના બાદમાં કોની કોની પાસે કેટલી સત્તા રહી એ જોઈએ. તો ભાઈ અંગ્રેજો પાસે તો બધું હતું પણ ફ્રેન્ચો પાસે માહે, કરાઈકલ, પુડુચેરી અને ચંદ્રનગર, જ્યારે પોર્ટુગીઝો પાસે દીવ, દમણ અને ગોવા આટલા પ્રાંતો રહ્યા હતા. તમે ખાસ યાદ રાખજો, જ્યારે ડચ પ્રજા છે એ કાયમને માટે થઈ અને વિદાય થઈ ગઈ, એ પોતાનું પ્રભુત્વ અહીંયા આગળ સ્થાપી શક્યા નહીં. તો આપણે ભણ્યા ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, ભારતમાં યુરોપીય પ્રજા અને કઈ રીતે છે એ લોકોએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું તે યાદ રાખજો. તમે ખાસ
સૌથી પહેલા પોર્ટુગીઝ એટલે કે ફિરંગીઓ આવે છે, એ પોતાનું શાસન દીવ દમણ ગોવા કોચીન મલક્કા ખાતે પોતાના વેપારી મથકો સ્થાપે છે, એની સાથે સાથે ડચ અને ડેનિશ પ્રજા પણ આવે છે ભારતમાં વેપાર કરવા માટે થાય, અને અંગ્રેજોએ ઇંગ્લેન્ડ ની અંદર 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને મહારાણી એલિઝાબેથે આ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને ભારતમાં વેપાર કરવા માટે આવવાનો પરવાનો આપ્યો 1608ની અંદર સૌ પ્રથમ વખત. એ કંપનીનું જહાજ લઈ અને કેપ્ટન હોકિન્સન સૌ પ્રથમ વખત સુરત બંદરે આવે છે પણ એને પરવાનો મળતો નથી. જ્યારે 1613ની અંદર જહાંગીર છે એ અંગ્રેજોને ભારતમાં વેપાર કરવા માટેનો પરવાનો આપે છે અને ભારતની અંદર સુરત ખાતે સૌ પ્રથમ વખત પહેલી 1613માં વેપારી કોઠીની સ્થાપના કરે છે. પછી આવે છે ફ્રેન્ચો 1668માં. એ પહેલા અંગ્રેજોને થોડું જોઈ લે ભાઈ સુરત ભરૂચ અને અમદાવાદ ખાતે એ લોકોએ વેપારી મથકોની સ્થાપના કરી, પણ અહીંયા આગળ મરાઠાઓનું પ્રભુત્વ હતું એટલા માટે દક્ષિણમાં અને પૂર્વમાં, બરાબર આંધ્રપ્રદેશ છે, ચેન્નઈ છે એ દક્ષિણમાં, બરાબર આંધ્રપ્રદેશમાં મછલીપટ્ટનમ અને ચેન્નઈની અંદર સેન્ટ જ્યોર્જ એ દક્ષિણમાં, અને પૂર્વની અંદર ફોર્ટ વિલિયમ કોલકાતા ખાતે છે એને વેપારી કોઠીની સ્થાપના કરી, અને એ બધાનું વડું મથક તરીકે મુંબઈને 1687ની અંદર મુંબઈ ખાતે પોતાની મોટી વેપારી કોઠીની સ્થાપના કરી. 1668ની અંદર આવે છે ફ્રેન્ચો ભારતની અંદર, બરાબર, અને માહે કરાઈકલ પુડુચેરી ચંદ્રનગર અને મછલીપટ્ટનમ ખાતે પોતાના છે એ વેપારી મથકોની સ્થાપના કરે છે. પણ હવે અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે પાછો ભારતની અંદર સત્તા સ્થાપવા માટે પોતાનું પ્રભુત્વ વધારવા માટે થઈને સંઘર્ષ ઊભા થયા, બરાબર યુદ્ધ શરૂ થયું એમ કહી શકાય. તો 1763થી લઈ 1746થી 1763 દરમિયાનમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે અંગ્રેજો અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે ફ્રેન્ચો વચ્ચે છે એ ત્રણ કર્ણાટક વિગ્રહો થયા, અને એની અંદર ફ્રેન્ચો સેનો પરાજિત થયો, એની પાસે છે માહે કરાઈકલ અને પુડુચેરી રહ્યા, પોર્ટુગીઝો પાસે દીવ દમણ અને ગોવા રહ્યા, અને અંગ્રેજોએ પોતાનું પ્રભુત્વ વધાર્યું. તો આજનો આ લેક્ચર છે આટલે સુધી આપણે રાખીએ, આવતા લેક્ચરની અંદર વિશેષ ચર્ચા કરીશું. તમારે બધાએ છે આના ટૂંકા પ્રશ્નો એક એક માર્ક્સના જે નીકળે તે અને બીજા જે મુદ્દાસરના પ્રશ્નો નીકળશે એ તમને આવતા લેક્ચરમાં સમજાવીશ. ઓકે, મળીએ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો છે સામાજિક વિજ્ઞાનનું આ જેટલું કરાયું તેટલું વાંચતા રહેજો અને આ નોંધ છે એ તમારી નોટબુક્સમાં કરતા રહેજો. ઓકે.